અરવલ્લી જિલ્લાના મેઘરજ પોલીસે 1 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો. મેઘરજ પોલીસ સ્ટેશનના PSI સોલંકીના માર્ગદર્શન હેઠળ મેઘરજ પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફના માણસો મેઘરજ ટેકુડી ગામની સીમમાંથી રાજસ્થાન રાજ્ય તરફથી આવતા વાહનોનું ચેકિંગ કરતા તે દરમિયાન અશોક લેલેન્ડ લોડિંગ ગાડીને રોકતા તલાશી લેતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 201 કિંમત રૂપિયા 1,500 તથા મોબાઈલ નંગ 2 કિંમત રૂપિયા 10,000 લોડિંગ ગાડીની કિંમત રૂપિયા 3 લાખ કુલ મુદ્દામાલ 4,10,500 મુદ્દામાલ સાથે 2 આરોપીઓની અટકાયત કરી જેલને હવાલે કરવામાં આવે છે. જ્યારે 3જો આરોપી વોન્ટેડ છે. આ ગુનાની વધુ તપાસ મેઘરજ પોલીસ કરી રહી છે. હરિયાણાના પાણીપતથી ટ્રક મારફતે ગાંધીધામ મોકલાઈ રહેલો 23.52 લાખનો ઇંગ્લિશ દારૂનો જંગી જથ્થો શામળાજી પોલીસે ઝડપી પાડ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. પૂર્વ કચ્છમાં પોલીસના વિવિધ નમૂનારૂપ દરોડા છતાં બુટલેગરો બિંદાસ રીતે છેક ગાંધીધામ સુધી દારૂ ભરેલી ટ્રકો મોકલતા અચકાતા નથી તે અતિ બાબત સૂચક છે. રાજસ્થાન ગુજરાત બોર્ડરને જોડતી અણસુલ ચેકપોસ્ટ પર ચેકિંગ કરી રહેલી શામળાજી પોલીસે હરિયાણા પાર્સિંગની ટ્રક અટકાવી તલાશી લેતા તેમાંથી મેકડોવેલ્સ નંબર 1 અને એપિસોડ ગોલ્ડ બ્રાન્ડની વિસ્કીની 23,52,000 કિંમતની 440 પેટી મળી આવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. વેસ્ટ ક્વાર્ટરની આડમાં શરાબનો જથ્થો ગાંધીધામ જતો હતો. શામળાજી પોલીસે ટ્રકના ડ્રાઈવર સંજીવકુમાર સુરતારામ ગડરિયા ઉંમર વર્ષ 35 રહે અંબાલા હરિયાણાને ઝડપી લઈ પૂછતાછ કરતા તેમણે જણાવ્યું હતું કે આ માલ તેના મિત્ર ઠુંઠી જાટ રહે સોનીપત હરિયાણાએ પાનીપતથી ભરી આપ્યો હતો અને ઠુંઠીએ તેને ગાંધીધામ પહોંચીને ફોન પર કોન્ટેક કરવા જણાવ્યું હતું. તે કહે છે તેને જવાબ આપતા તેણે જણાવ્યું હતું 16 ડિસેમ્બરની રાત્રિએ મહેશ્વર મલ્લા બગડી નામના બંગાળના બાકુરાના યુવકને ક્લીનર તરીકે સાથે લઈ માલ રવાના થયો હતો. શામળાજી બોર્ડર પરથી અવારનવાર માલ ઝડપાય છે, પરંતુ માલ મોકલનાર અને માલ જેને ડિલિવરી થવાનો હોય છે તે આરોપીઓ ભાગ્યે જ પકડાય છે. આ માલ રામલા અને પુનિયા નામના શખ્સે મંગાવ્યો હોવાનું સ્થાનિક સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે. હાલમાં 31 ડિસેમ્બર આવી રહી છે, ત્યારે 31 ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે દારૂની રેલમછેલ થવાનું હોય જેને લઈને દારૂ વધુને વધુ આવતો હોવાની માહિતી પ્રાપ્ત થતી હોય છે અને દારૂ ઝડપાતો પણ હોય છે. આમ દારૂને લઈને સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઈને તાલુકા વિસ્તારની વિવિધ જગ્યાએ દારૂની હેરાફેરી અને નાના મોટા વાહનો વધુ પ્રમાણમાં ચોરીઓ થતી હોય છે અને તેની સાથે દારૂ પણ ભરીને લવાતો હોય છે. ત્યારે આવા તત્વો સક્રિય બન્યા છે ત્યારે રાજ્યની પોલીસે વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ સઘન કર્યું છે. તેમ છતાં પણ દારૂની હેરાફેરી રોકાવાનું નામ લેતી જ નથી અને પ્રતિદિન લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે. ત્યારે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં પણ દારૂ રેલમછેલ 31 ડિસેમ્બર વર્ષના અંતે ઉજવણીના ભાગરૂપે દારૂ પીવાશે અને આવશે પણ તેવું લોકો માની રહ્યા છે. ત્યારે હાલમાં દારૂ પકડાવવાની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે અને દારૂ લાખો રૂપિયાની બોટલો સાથે ઝડપાય છે, પરંતુ મોકલનાર અને કોની પાસે જવાનો હતો દારૂ તે હજુ સુધી ક્યારેય પકડાતું નથી. માત્ર દારૂ પકડાય છે, ગાડી પકડાય છે અને દારૂ જે લઈને જતા હોય તે ડ્રાઈવર અને ક્લીનર પકડાય છે, પરંતુ તેનો જે મુખ્ય સેઠ મોકલનાર અને જે તેને રાખનાર અને વેચનાર સેઠ આ બંને જે દારૂના ખેપિયા હોય છે તે હજુ સુધી પકડમાં આવતા નથી. આમ ગુજરાતમાં ગાંધીનું ગુજરાત છે, ત્યાં દારૂ પર પ્રતિબંધ છે, છતાં પણ ખાનગી રાહે દારૂ પીવાય પણ છે એટલો ગરાય છે પણ અને વિદેશથી વિદેશી દારૂની બોટલો પણ રાજસ્થાન હરિયાણાથી મોટા પાયે દારૂ ઘૂસેડવામાં અનેક કિમિયાઓ અપનાવી લોકો દારૂ ગુજરાતમાં ઘૂસેડી રહ્યા છે. ત્યારે 31 ડિસેમ્બરને લઈને પોલીસ પેટ્રોલિંગ પણ સઘન કરી દેવામાં આવ્યું છે.